गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण 6 ની અંદર જે સેકન્ડ સેમેસ્ટર નું જે બીજું યુનિટ છે તમારું અ શિપ કેન વોક એની જે મેઈન એક્ટિવિટી છે ધ શિપ ઓફ ડેઝર્ટ એના વિશેનો આજે અભ્યાસ કરીશું. તો કે ધ શિપ ઓફ ડેઝર્ટ એટલે કે રણ નું વહાણ, એટલે આપણે બધાને ખબર છે કે રણ નું વહાણ કેને કહેવાય, તો કે ઊંટ ને. એના વિશેને આખી ટૂંકમાં એક તમને સ્ટોરી આપેલી છે અહીંયા, તો આપણે એનો અભ્યાસ કરીશું. તો બે લાયન અને કેમલ એટલે કે સિંહ અને ઊંટ વચ્ચેનું કન્વર્ઝેશન વાતચીત આપેલી છે. તો લાયન રોરિંગ વુઆરી એટલે કે સિંહ છે એ ગર્જના કરીને પૂછે છે ઊંટને કે તું કોણ છે, એટલે કેમલ છે લુકિંગ ડાઉન એટ ધ લાયન. સ્વાભાવિક છે કે ઊંટ છે એ ઊંચું પ્રાણી છે, એટલે એ થોડુંક એને સિંહ સાથે વાતચીત કરે તો થોડુંક નીચે જોવું પડે, તો એ આમ નીચે તરફ જોઈ અને કહે છે આઈ એમ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ હુ આર યુ, એ કે હું છે એ કે રણનું વહાણ છું કે તું કોણ છે. એટલે લાયન કે છે ડોન્ટ યુ નો મી, આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, કે તું મને નથી જાણતો એ કે શું એ કે હું એ કે જંગલનો રાજા છું. એટલે કેમલ સામે કે છે આર યુ ઓ સી ઓ આઈ સી કે તું કે આ એ કે હું જોઉં છું એ કે છે તું એ કે જંગલનો રાજા છો એ કે એ મને ખ્યાલ છે. હવે આગળ જોઈએ શું થાય છે. તો લાયન કે છે યુ કોલ યોર સેલ્ફ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ, હાઉ કેન યુ બી અ શિપ, યુ આર એન એનિમલ. એટલે શિપ એટલે ઊંટને કહે છે કે તું છે કે તારી જાતને કે રણનું વહાણ કહે છે કે તું વહાણ કઈ રીતના થઈ શકે, તું તો એક પ્રાણી છો કે તું થોડું વહાણ બની છો. એટલે કેમલ કહે છે લુક એટ માય ફીટ, કે મારા પગ જોઈ દે આર થિક એન્ડ પેડેડ, મારા પગ છે એ કે જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, કે ગમે એટલી સૂર્યનો પ્રકાશ પડે ગમે એટલી ગરમી હોય તો એ કે મારા પગ છે એને દજાડી શકે નહીં. એટલે લાયન કહે છે માય ફીટ આર પેડેડ ટુ, એ કે મારા પગ છે એ પણ થોડા ગાદીવાળા છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર, થોર્ન્સ એટલે કાંટા, એ કે કાંટા એ છે એ કે મને પૂછી શકે નહીં, અને એ કે હું છે 80 કિલોમીટર પર અવર એટલે એક કલાકમાં 80 કિલોમીટરની ઝડપે એ કે દોડી શકું છું, સિંહ હોઉં કહે છે. કેમલ કહે છે ધેટ ઇઝ ટ્રુ, એ કે આ તું કેસી વાત કરે સાચી હશે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ, કે તું એ કે 80 કિલોમીટરની ઝડપે છે એ કે જંગલમાં દોડી શકતો હોઈશ એ વાત સાચી, પરંતુ શું તું એ કે 1 કિલોમીટર પણ એ કે ગરમ રેતીમાં દોડી શક, એવો પ્રશ્ન પૂછે છે ઊંટે. એટલે સિંહ જવાબ દે છે મે બી નોટ બટ, કે કદાચ કે ન દોડી શકું પણ એ કે. તો કેમલ વચ્ચે ઇન્ટરપ્ટિંગ એટલે ખલેલ પહોંચાડે, હજી એનું વાક્ય પૂરું નથી કરતો સિંહ, હજી સિંહ એમ જ કહેતો હોય છે કે કદાચ ન દોડી શકું પણ ત્યાં વચ્ચો ઊંટ છે એ અહીંયા ખલેલ પહોંચાડે છે અને બોલે છે એન્ડ યુ કાન્ટ લીવ વિથાઉટ વોટર ફોર અ વીક કેન યુ, અને કે તું એક અઠવાડિયા સુધી પાણી વગર રહી શકે કે ન રહી શકે. એટલે લાયન કહે છે નો આઈ કેન નોટ, કે ના કે હું રહી શકું નહીં, આઈ નીડ વોટર એવરી ડે, કે મારે કે દરરોજ પાણીની જરૂર પડે. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડૂ વિથાઉટ વોટર, કે મને તું એ કે છે કે તું છું તું કેમલ, તું ઊંટને પૂછે છે કે તું છે એ કે પાણી વગર કે રહી શકી. એટલે કેમલ જવાબ દે છે યસ આઈ કેન, એટલે કેમલ કહે છે કે હા એ કે હું રહી શકું. દેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ, એ કે રણમાં છે એ કે નદીઓ નથી હોતી તળાવ નથી હોતા. બટ દેટ ડઝ નોટ બોધર મી, પરંતુ એ મને એ કે નુકસાન પહોંચાડે ને એનાથી મને કાંઈ ફેર પડતો નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, એ કે હું એક સમયમાં છે કે 200 બોટલ જેટલું પાણી પી જાઉં. એટલે સિંહને અજુગતું લાગે છે, એટલે કે જે રિયલી કે ખરેખર યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક, કે તારે તો એ કે મોટું પેટ હોય છે, તો એ કે 200 બોટલ પાણી એક સાથે પી જાય તો એ કે તારે મોટું પેટ હશે. કેમલ કે છે પ્રાઉડલી ગર્વથી યસ આઈ હેવ અ બિગ સ્ટમક, કે આ એ કે મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, એમાં છે કે હું એક અઠવાડિયા સુધીનો પાણીનો સંગ્રહ કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન,
અને કે હું 2 અઠવાડિયા સુધીના ખોરાકનો પણ કે સંગ્રહ કે કરી શકું છું. લાયન શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે સિંહને જે એની વાતમાં છે એ રસ જાગે છે એટલે પૂછે છે, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? એ કે શું હોય કે તું ફૂડ તારો જે ખોરાક છે એ પણ કે તારા પેટમાં કે એ સંગ્રહ કરસ? એટલે કેમલ કહે છે નો આઈ ડોન્ટ, કે ના કે હું પેટમાં સંગ્રહ કરું નહીં. આઈ સ્ટોર ઇટ ઇન માય હોમ, એ કે મારા જે ખોરાક છે એ કે હું મારા હોમ એટલે કે ખૂન, ઊંટની ઉપર જે ખૂન તો આવેલી હોય એમાં કે હું મારા ખોરાકનો સંગ્રહ કરું. આઈ ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ વન ટાઈમ, એક સમયમાં કે હું ઘણો બધો ખોરાક ખાઈ લઉં. Then I don't need to eat for a fortnight. Fortnight એટલે કે અઠવાડિયા 15 દિવસનો સમય હોય. પછી કે હું એક સમયમાં ઘણો બધો ખોરાક ખાઈ લઉં પછી કે મને લગભગ 4 વીક જેવું એટલે કે 15-20 દિવસ જેવું કે ખોરાકની જરૂર પડે નહીં. લાયન કહે છે ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ, કે આ ખરેખર કે રસપ્રદ બાબત છે. બટ વોટ ડુ યુ ઇટ, કે પણ તું કે ખાસ શું, કે ખોરાકમાં તો શું ખા? કેમલ કે છે આ ઈટ લીવ્સ, કે હું પાંદડાઓ ખાઉં. સિંહ કે છે બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ, વોટ ડુ યુ ઇટ ધેર, કે પરંતુ કે રણમાં તો કઈ કે વૃક્ષ જ ન હોય, તો રણમાં તો રેગિસ્તાન રણમાં છે ત્યાં તો શું ખા? કેમલ કે છે ધેર આર થોર્ની બુશીસ ઇન ધ ડેઝર્ટ, કે ત્યાં કાટાળા કે ઝાડ હોય છે, કાટાળા કે બુશીસ ઝાડીઓ હોય છે. આ ઇટ થોર્ન્સ, એમાંથી કે હું કાંટા ખાઉં. તો થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ, અને કાંટા છે એ કે મારી જે થીક ટંગ, મારી જે જાડી ચામડી છે એને કે એમાં ખૂંચતા નથી. લાયન હાઉ વન્ડરફુલ, સિંહ કે છે ઓ કેટલું અદ્ભુત છે. કેમલ કે છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ, એટલે ઊંટ છે એ સિંહને કે છે કે જંગલના રાજા કે ચાલો કે મારી સાથે કે રણમાં કે આપણે બે જઈએ. એટલે લાયન કે છે નો પ્લીઝ, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ છે, કે નાના કે હું કે ગરમ રેતી ઉપર ચાલી શકું નહીં. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઇટ પ્રોન્સ, કે હું ખોરાકનો સંગ્રહ પણ ના કરી શકું, હું પાણીનો સંગ્રહ પણ ના કરી શકું, અને કે હું કાંટા પણ ખાઈ શકું નહીં. ગુડ બાય એન્ડ ગુડ લક, કે ગુડ બાય, તું તારે જવું હોય તો જાય, કે હું ત્યાં રેગિસ્તાનમાં રહી શકું નહીં, તને ગુડ લક. ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ, કે રણના વહાણ કે તને કે ગુડ લક, તું કે તારી રીતના જઈ શકશ.